ભારત દેશમાં અનેક ધર્મના તહેવારો ઉજવાય છે, જેમાં ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિમાં અનેક તહેવારો ઉજવાતા હોય છે. હાલમાં જ ધામધૂમથી ઉજવાયેલા ગણેશ પર્વના બાદ ભગવાન ગણેશજીની મૂર્તિઓ જે નદીમાં વિસર્જિત કરવામાં આવી છે, તેમની હાલત જોતા ખરેખર આસ્થાને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો સર્જાય છે. એવા જ એક દ્રશ્યો અમારી NS ગુજરાત ન્યૂઝના કેમેરામાં દ્રશ્યમાન થયા હતા, જે ભગવાનને વાજતે ગાજતે અહીંયા વિસર્જિત કરાય છે. તે ગણેશજીની મૂર્તિઓની હાલત શું છે, કઈ પરિસ્થિતિમાં છે, તે અમે તમને બતાવવા જઈ રહ્યા છે. અમીરગઢ તાલુકાની બનાસ નદીમાં આ વખતે બનાસ નદીમાં ઓછા વરસાદે પાણી પણ નથી, ત્યારે મૂર્તિઓ કિચડમાં પડેલી જોઈ શકાય છે. એટલું જ નહીં, ગંદકીમાં પડેલી ગણેશજીની મૂર્તિઓ જોતા ખરેખર આપણી આશાને ઠેસ પહોંચે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પ્રકારે પર્યાવરણ તો દૂષિત થાય છે, પરંતુ સાથે સાથે ધર્મપ્રેમીઓની લાગણીઓ પણ દુભાઈ રહી છે. સરકાર પણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપના પર ભાર મૂકે છે, ત્યારે ભગવાનની મૂર્તિઓની આવી દશા ન થાય તે માટે લોકોએ જાગૃત થવાની જરૂરત છે, જેથી ભગવાનની મૂર્તિઓની હાલત ના થાય અને લોકોને ધર્મની આસ્થાને ઠેસ ના પહોંચે. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.